થશે કે મુગલ સામ્રાજ્યની સ્થાપના બરાબર છે કે ઈસવીસન 1556માં બાબર દ્વારા 1526માં બાબર દ્વારા કરવામાં આવી હતી અને ત્યાર પછી કયા કયા મુગલ શાસકો બાબર પછી થઈ ગયા એના વિશેની માહિતી આપણે મેળવી હતી કે બાબર પછી હુમાયુ શેરશાહ સૂરી અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર આ બધા રાજાઓ મુગલ શાસનમાં થઈ ગયા એમાં આપણે બાબર હુમાયુ અને શેરશાહ સૂરી વિશે વિગતે માહિતી મેળવી હતી હવે ત્યારા પછી કે શેરશાહ સૂરી પછી જે મુગલ સામ્રાજ્યની સત્તા છે એ સત્તા પર કોણ આવ્યું હતું અકબર આવ્યો હતો કે મુગલ સામ્રાજ્યનો જે બધા શાસકો હતા એમાં સૌથી શક્તિમાં શક્તિશાળી શાસક એ કોણ હતો અકબર હતો એનો સમય કયો ગણવામાં આવે છે તો ઈસવીસન 1556થી ઈસવીસન 1605 એ અકબરનો સમય ગણવામાં આવે છે તો એક અકબર એક રાજા તરીકે ઇતિહાસમાં વર્ણનાપાત્ર સ્થાન ધરાવે છે તેનો જન્મ ક્યાં થયો હતો તો ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાને ત્યાં અકબરનો જન્મ થયો હતો હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે જે અકબર છે એ દિલ્હીની ગાદી પર બેસી એક બાદશાહ તરીકે સ્થાન ભોગવ્યું હતું ત્યાર પછી જોઈએ તો હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ કોની કોની વચ્ચે અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું દ્વિતીય એટલે કે પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું કાલે મેં તમને કીધું હતું કોની કોની વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું અને આજે પાણીપતનું બીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું તો ઈસવીસન 1526માં બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું જ્યારે ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું એટલે કે દ્વિતીય યુદ્ધ થયું હતું અકબરે ધીમે ધીમે પોતાની જે સત્તા હતી એ સત્તા આ 14 વર્ષની વયે બાદશાહ બન્યા પછી આગળ વધારી હતી અથવા તો સત્તાનો વિસ્તાર કર્યો હતો તો કઈ જગ્યાએ કર્યો હતો તો અકબરે પંજાબથી છેક બંગાળ અને દિલ્હીથી છેક ગુજરાત સુધીના મોટાભાગના જે વિસ્તારો હતા રાજ્ય હતા તેની પર પોતાનો વિસ્તાર વધાર્યો હતો ઇતિહાસમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે જે રીતે અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું દ્વિતીય યુદ્ધ થયું હતું એવી જ રીતે અકબર અને મેવાડના મહારાણા પ્રતાપ વચ્ચે પણ એક મોટું ભક્ષણ યુદ્ધ થયું હતું જેને ઇતિહાસમાં હલ્દી ઘાટીનું જાણીતું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે તો તમારે પ્રશ્ન પૂછાય કે હલ્દી ઘાટીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું હલ્દી ઘાટીનું યુદ્ધ અકબર અને મેવાડના એટલે રાજસ્થાનના જે મેવાડ અને મેડતાનો પ્રદેશ ગણવામાં આવે છે એ મેવાડના મહારાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું એ ઉપરાંત અકબરે જે રીતે પંજાબથી બંગાળ સુધી દિલ્હીથી જે ગુજરાત સુધીના વિસ્તારો પર રાજ્ય કર્યું એ ઉપરાંત કાબુલ કશ્મીર અને બલુચિસ્તાનથી દક્ષિણમાં છે